ડીસામાં વધતી જતી ચોરીની ઘટના વચ્ચે આજે વધુ એક ચોરીની ઘટના ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં નોંધાઈ છે. ડીસામાં આવેલા સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ચંદ્રકાંતભાઈ પરમારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ચંદ્રકાંતભાઈ પરમાર સામાજિક કામકાજ અર્થે બહાર ગયેલા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલો તમામ માલસામાન વેરવિખેર કરીને મકાનમાં રહેલા અંદાજી 3.5 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. આ ઘટનાના પગલે ચંદ્રકાંતભાઈ પરમારે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સીધા મને ફોન આવ્યો, સીધો તાર જે ડીસાથી અહીંથી સિંધી કોલોની મંદિરથી ત્યાંથી સીધો મને કે તમારું તાળું તૂટ્યું છે સાહેબ, એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો સિંધી કોલોની. સિંધી કોલોની અને તાત્કાલિક મેં દરવાજાને બીજા ખોલીને ચેક કર્યું તો તિજોરી અને બધું રમણ ભમણ તૂટેલું હતું. એટલે પછી તાત્કાલિક પછી મેં શું વિચાર કર્યો, આજુબાજુને સંપર્ક લઈ અને તાત્કાલિક પછી મેં ફરિયાદ કરી તો એના સાહેબ દીક્ષિણવાળા સાહેબ તરત જ તાત્કાલિક મારા હાથે અહીંયા આવ્યા, અહીંયા એને ફોટા પાડી ગયા અને બહુ સહકાર આવીને બધું જોઈ ગયા છે. હવે આજુબાજુ તેઓને લોકોનું હમણાં લાગાવી એવી છે કે તેથી ફોન બી આવેલા છે, જે આનામાં 2-3 માણસો અંદર દેખાય બી છે અંદર બધા સીસીમાં. અત્યારે જો એવું છે એટલે હાલ અમે પોતે અધિકારી શ્રી સાહેબને નમન વિનંતી છે કે જેથી જે આ વસ્તુ છે ઘરથી ચેક કરી અને સરકાર આલે. બહુ તમારા મકાનમાં કેટલા રૂપિયાની અંદાજે ચોરી થઈ? અંદાજે અમારે 3-3.5 લાખ જેવું દાગીના હશે, જૂના હશે દાગીના, એટલે એ જૂતા 3-3.5નો અંદાજ છે દાગીના અને ભાઈ ગુજરે છે.